Ado premavati vrusanga jananam sannaikati irthatanam duskarma pasamancha sadhu saranam sadharma sanstapanam insavarjita bhuri agnakaranam Murti pratishtapanam Aryastapanam aksharakya gamanam Satsangisha jivanam Sri Hari Krishnaya namo namaha Sri Pragada Purushottamaya namo namaha Swaminarayan Savant 1837 Maghavadi Ekadashine Divas Sriji Maharaja Sri Garuda Madhye Dada Khachana Darbarma Potana Utarana Vishe Ugamne Bar Urdani Vasarye Virajata Virajmanata Ne Sarvasvita Vastra Dharan Karyata Ane Potana Mukhar Vindani Agad Sant Tatha Desh Deshnari Bhaktani Sabhabhrayan Bethiyati પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા સંગ તેને યોગ્ય કરીને રહેતો નથી અને દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે એક તો આ દ્રઢાવ અખંડ એકધારો કેમ રહેતો નથી મુક્તાનંદ સ્વામી એવું કીધું કારણ કે ક્યારેક શું હોય ઘણા હરિભગત કે સાધુ આમ ઉભરા ચડે ભજનના ઉભરા ચડે અને કથા સાંભળવાના ઉભરા ચડે અને પછી એવું હંકે લઈને મૂકી દે કોઈ જડે જ નહીં આ બધા વર્તમાન એ બધા ભજન સ્મરણનો જે એ દ્રઢાવ છે ને એક ધારો રહેવો બહુ કઠણ છે મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી જ્યારથી અમે લોજપુરમાં દીઠા ત્યારથી એક જ ધારું એમનું અંગ છે પછી સંપ્રદાયમાં આવ્યા વિદ્વાનો થયા મોટી સભાઓ જીતી પણ એમાં ફરક ન પડ્યો એક ધારું અંગ રહ્યું અને આ ઉભરા ચડે ઉભરા હોય ને એ પછી લાંબુ ન નભે ક્યારેક ક્યારેક આમ મંદિર આવે તો દિવસમાં 10 વખત ડોકિયા કર્યા કરે અને પછી હંકે લઈને મૂક દે તો વર્ષે આવે એક વરે લે આ બધું ક્યાં વહી જાય એવું બધું થઈ જાય એનો હેતુ મહારાજે કીધું અશુભ એવા જે દેશ કાળ ક્રિયા ને સંગ દેશ કાળ એટલે સમય દેશ એટલે જ્યાં રહેતા હોય એ દેશ ગણો કે અંદરનો દેશ ગણો અને સંગ વધારે બળવાન સંગ છે એવાનો સંગ કરે ને જે આળસુ હોય જે ધર્મમાં માનતો ન હોય જે ભગવાનને સાકાર માનતો ન હોય જેને કથામાં રુચિ ન હોય એવાનો સંગ કરે તો ધીરે ધીરે આપણને એનો સંગ લગાડી દે હવે એક દે ન જાતો હું વાંધો એમ કરતા કરતા ચૂકાવે હવે ત્રણ પ્રકારના દઢાવની વાત કરે છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય તો દેશ કાળ ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કેવી આટલું જોર છે એમાં ઉત્તમ વાળાને ફેંકી દેશ અને દેશ કાળ ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે એ પૂર્વનું ભારે બીજ બળશે ને ભારે પુણ્ય છે અને દેશ કાળ ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ તેને નડે છે બધાય દેશ કાળ સારા હોય પવિત્ર હોય છતાં એની બુદ્ધિ મલિન થઈ જાય એવું બને અને ગમે તેવા દેશકાળ આવે
તો પણ ફરક ન પડે. એ પૂર્વજન્મના કાંઈ પુણ્ય હોય એનો યોગ છે, અને સારા દેશકાળમાં રહીને મલિન થઈ જાય એ પૂર્વજન્મના પાપ છે, બીજું કઈ નહીં, પાપ વળગેલા હોય. એટલે એને કોઈ દિવસ સારા દેશકાળમાં રહીને પણ ભગવાનનું ભજન થાય નહીં. હા, તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશકાળ ક્રિયાને સંગ ઉડાશે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય, અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. તો સ્વાભાવિક વાત છે ને, એક તો પાપ ભીરા હોય અને પાછો પાપીનો સંગ થાય તો પાપનો વધારો જ થાય ને. પણ મોટા પુરુષની સેવા ખબરદાર થઈને જો કરે તો એના પાપ બધા બળીને ભસ્મ થઈ જાય છે. અને કાંઈ સકૃત હોય તો પણ નાશ પામે છે. અને મદિરાપાનની કરનારી જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે, જે મારું મન કેમ ઠેકાણે રાખવું નહીં, ભગવાનને રાખવું જોઈએ ને મારું મન ઠેકાણે, ઠેકાણે ન રાખ્યું પછી આવું થયું, બીજું શું થાય. લ્યો, ભગવાન કહેશે કે સિંઘડિયો વૈષ્ણાગ હોય અને ઈ ભગવાનના થાળમાં ધૈરો હોય અને એનો પ્રસાદ લે, કે ભગવાનના પ્રસાદમાં શું વાંધો, તો એના પ્રાણ જાય. કારણ કે એ ઝેર છે, એ ઝેર જ છે, એનો સ્વભાવ એ છોડે નહીં, ભલે થાળમાં ધરાવો તોય ન છોડે. એટલે આ બધું એવું છે કે પોતે એક તો સારા સંગમાં રહેવું જોઈએ તો સારા શુદ્ધ વિચારો આવે, પણ પોતે એવા અશુભ દેશકાળમાં રહે ને એવા નીચનો જે સંગ કરે ને પછી ભગવાનનો વાંક કાઢે, તો મહારાજ કહે ને મહામૂર્ખ જાણવો. કેવો? મહા, નક્ત્ર મૂર્ખ નહીં, મૂર્ખનો રાજા. મહા એટલે મોટો, મોટો રાજા જ હોય ને, એટલે મૂર્ખનો રાજા જાણવો. લ્યો, પ્રથમનું 55મું વચનામૃત છે આ, દેશકાળની વાત કરી મહારાજ. દ્રઢાવ એક ધારો રહેતો નથી, અને દ્રઢાવમાં ત્રણ પ્રકાર છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એમાં સારા દેશકાળ હોય અને શુદ્ધ મન ન રહે તો પૂર્વનું પાપ છે, અને મલિન દેશકાળ હોય અને સારું રહે તો પૂર્વજન્મના પુણ્ય છે એમ માનવું. હરિચરિત્રામૃત સાગર, જેમાં ભગવાન શ્રી હરિ લોજપુરમાં આવ્યા છે, મુક્તાનંદ સ્વામીનો મેળાપ થશે, સુખાનંદ સ્વામી સાથે આશ્રમમાં આવ્યા. સૌ સાધુ તેમને પ્રેમથી પગે લાગ્યા અને વર્ણી મુક્તાનંદ સ્વામી પાસે ભૂમિ ઉપર બેઠા, ત્યારે હાથ જોડીને મુક્ત મુનિ બોલ્યા કે આસન ઉપર ન બેઠા તેનું કારણ કહો. ત્યારે યોગી કહે કે 50 કરોડ યોજન જેટલી આ ભૂમિ રૂપી મોટા આસનને મૂકીને બીજા બધા આસન નાના કહેવાય. સંતની આગળ માન મોટે જોઈએ નહીં. વર્ણીની ચારે બાજુ સંતની સભા બેઠી હતી, સૌ પરસ્પર બોલતા હતા કે આ કારણરૂપ જોગી છે, આવા જોગી કોઈ જોવામાં આવ્યા નથી, જોઈને જ બધા કલ્પના કરવા માંડ્યા. અહીં રહે તો આપણા મોટા ભાગ્ય છે. જેને ત્યાગ વૈરાગનો ખપ હોય ને એને સામે ત્યાગ વૈરાગ વાળા મળે ને તો આનંદ થાય, નહીતર મૂંઝાય હોય, આવ્યા ને હવે આપણે ક્યાં આ બધી લપ, એટલે એ મૂંઝાય. પણ એવી રૂચિ હોય અને એવા મળે તો જ આનંદ થાય. એટલે કહેશે કે મોટા ભાગ્ય. આ તો સૌ યોગીઓ અને સિદ્ધોની સીમારૂપ છે. લોચુંબકની પેઠે સૌના મનની વૃત્તિ પોતામાં ખેંચે છે. આ કોઈ મનુષ્યની રીત દેખાતી નથી, એટલું તો નક્કી કરી જ લીધું કે મનુષ્યની રીત આવી ન હોય, આ મનુષ્યથી ઉલટી રીત છે. આગળ
કોઈ દેવ એકાંતિક મુક્ત કે મૂર્તિમાન તપ કે બદ્રીપતિ નારાયણ આવા રૂપે આવ્યા હોય તેમ જણાઈશ, નહીં તો આપણી વૃત્તિ ચોટે નહીં. કદાચ સાક્ષાત પુરુષોત્તમે પણ કૃપા કરી આપણને આવા રૂપે દર્શન દીધા હોય. મુક્ત મુનિ વર્ણીને કહે, આ સૌ સંત આપના સેવક છે એમ જાણો, કારણ કે તમે અપાર ગુણવાન છો. હવે રસોઈ બનાવી અને જમો. પછી શ્રીહરિએ રસોઈ કરી અને વિષ્ણુને જમાડી અને જમ્યા. સંતો સૌ પ્રસન્ન થઈ અને વર્ણીની પાસે બેઠા. શ્રીહરિએ સંતોને શુદ્ધ મનના જીતેન્દ્રિય દંભરહિત સરળ અને હરિચરિત્રમાં પ્રીતિવાળા સાચા સાધુ જાણી અને મનમાં વિચાર કર્યો કે આ દેશમાં થોડા દિવસ રહીએ તો સત્સંગ થાય. એમ વિચારી શ્રીહરિ સંતોને કહેવા લાગ્યા કે અમે અહીં થોડા દિવસ રહી અને સંતની સેવા કરવા ઈચ્છીએ છીએ. તમે બધા જો રાજી હોય ને તો થોડા દિવસ રહી સંત સમાગમ કરી અને સંતની સેવા કરી. પોતાની ઈચ્છા એ તપ જપ તીર્થ અને વ્રત કરનારા ઘણા જનો ભવસાગરમાં ગોથા ખાય છે, પણ ભવસિંધુ તરવા માટે નાવરૂપ શ્રીહરિના સંત છે, તેમનો સમાગમ મળ્યો તેથી પૂર્વજન્મના ભાગ્ય ઉદય થયા હોય તેમ હું માનું છું. વર્ણિની વાણી સાંભળી સૌ સંતો આનંદ પામી પોતાના ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. પરસ્પર મહિમા સમજ્યા. મહારાજે અરસપરસ મહિમા સમજવાનું એટલે કીધું કે હરિભગત હોય સંતનો મહિમા સમજે, સામે સંત હોય એ હરિભગતનો મહિમા સમજે. કે આટલી પ્રવૃત્તિ હોવા છતાં આ ભગવાનનું આટલું બધું ભજન કરે છે, ત્યારે આપણે ધંધો જી છે એના માટે ભેખ લીધો છે, ત્યારે આપણે સારું એટલું થાય નહીં તો ઉતરતું કહેવાય. એમ જ્યારે સત્સંગના ભીડામાં રહે ને એમ અરસપરસ મહાત્મય સમજે તો પોતાનું અંગ વૃદ્ધિ પામે, નહીં તો એમ કે ના અમે ભાઈ મોટા આશ્રમમાં છી તમે અમને શું કહેનારા, તમે કાંઈ ન કહી શકો, તો પછી અહંકાર ભળે. આશ્રમનું મહારાજે કીધું ને કે વર્ણ કે આશ્રમનો માન લઈને જે ફરેશ એવા જે ગ્રસ્ત તથા ભેખધારી તે તુચ્છ બુદ્ધિવાળા છે. તુચ્છ બુદ્ધિ કહી દીધી. પછી શ્રીહરિએ મુક્ત મુનિને જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ ના પૃથક પૃથક રૂપ સમજવા માટે પ્રશ્ન પૂછ્યો. ભગવાન જ્યાં જ્યાં જતા હતા ને ત્યાં બધે આ પ્રશ્ન પૂછેલા, પણ અહીંયા પૂછવાનું કારણ એ કે ક્યાંય એમને સાચો જોઈએ એવો અર્થ મળેલો નહીં, શાંતિ થાય એવો અર્થ ન મળ્યો. એટલે અહીં મુક્તાનંદ સ્વામીને મહારાજ આ પ્રશ્ન કરે છે અને કહ્યું કે આ સિદ્ધાંત વાતનો મર્મ તમે જાણો છો, માટે તમે મને કહો. મુક્ત મુનિએ કહ્યું કે ગુરુ પાસેથી જેવો અમે સાંભળો છે તેવો ઉત્તર કરીશું, પણ યથાર્થ ઉત્તર તો ગુરુ જાણે. ત્યારે વર્ણિ કહે, જેવો જાણતા હોય તેવું કહો, ગુરુ પાસેથી ફરી સાંભળીશું. ત્યારે મુક્ત મુનિ કહે, સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણ દેહમાં નખશિખા વ્યાપીને રહેલો તથા અંતકરણ ઇન્દ્રિયોનો આધાર બધી ક્રિયા કરવા છતાં તેથી જુદો અજર અમર અસેધ્ય આદિ લક્ષણ યુક્ત નિત્ય અને જ્ઞાનવાન એવો જીવ છે. આ જીવનું સ્વરૂપ કીધું મુક્તાનંદ સ્વામીએ. હવે ઈશ્વરનું રૂપ કહું છું. વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ દેહમાં વ્યાપી રહેલો અને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ ત્રણ અવસ્થાવાળો ઈશ્વર કહેવાય. માયાનું સ્વરૂપ એવું છે, તે શ્રીકૃષ્ણ ભગવાનની શક્તિરૂપ છે, ત્રિગુણાત્મક છે, જડચિદ રૂપ છે, જીવનું ઉદ્ભવ ક્ષેત્ર છે, અનાદિ અજ્ઞાન અને દુઃખરૂપ છે, ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી જે માયા સત્સંગના જોગ વિના કોઈની ટાળી ટળતી નથી. સત્સંગનો યોગ હોય તો જ ટળે. જીવને અહમમત્વને કરાવનારી છે આવી રીતે માયાનું લક્ષણ કર્યું. હવે બ્રહ્મ છે તે સત્ય જ્ઞાન અને અનંત છે,
અક્ષરધામ રૂપશે અખંડ છે પ્રકાશ રૂપશે જીવેશ્વર અને માયાનું પ્રકાશ છે મૂર્ત અને અમૃત રૂપે રહેલું છે સર્વનો આધાર અને વિકાર રહિત છે પરબ્રહ્મ છે તે શ્રીકૃષ્ણ પોતે છે વિષ્ણુ નારાયણ વાસુદેવ અચ્યુત આનંદમય વગેરે તેમના નામ છે સદા સ્વસંદ દિવ્ય અવ્ય એવા તે ભગવાન લક્ષ્મીપતિ છે અક્ષરાધિક મુક્ત નિત્ય તેમનું ધ્યાન કરે છે માયા કાળ વગેરે સૌના નિયામક છે સૌ જીવના કર્મ ફળ પ્રદાતા છે કારણના કારણ અનંત શક્તિના ધારક સૌના પ્રેરક અને સાકાર છે એ પ્રમાણે તમે પૂછેલા પ્રશ્નનો ઉત્તર છે યથાર્થ તો ગુરુ જાણે મુક્તાનંદ સ્વામી એવું કીધું મને જે આવડે છે ગુરુ પાસેથી શીખેલો છું એ પ્રમાણે કહું છું પણ યથાર્થ ગુરુ જાણે તેવા બધા તત્વોને હસ્તામલની જેમ દેખે છે ત્યારે વર્ણી બોલ્યા કે તમારો ઉત્તર બરાબર છે તમારા ગુરુ અહીંયા આવશે ત્યાં સુધી અમે અહીં રહીશું આ પ્રશ્નના ઉત્તર સાંભળ્યા ને એટલે પેલા તો થોડા દિવસ રહેવાનું કીધું પણ પ્રશ્નના ઉત્તર સાંભળ્યા એટલે એમ થયું કે અહીં રહેવાથી ફાયદો છે જ્યાં રહીએ ત્યાં ફાયદો હોય તો જ રહેવાય ને નુકસાનમાં શું કામ રહેવું જોઈએ હોય એ જાય વેપાર થાય ને ખોટ આવે ત્યાં રહીને ફાયદો શું એનો સમાગમ કરીને શું લેવાનું અટકરના ફાડીએ શું ચોડીને ખાવું એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી જાયસો નરકે વગાડતા ઢોલ એમાં શું થાય એમાં વરે શું એટલે મહારાજે કહી દીધું કે તમારા ગુરુ અહીંયા આવશે ત્યાં સુધી અમે રહીશું તમારા દર્શનથી અમને આનંદ થયો છે આખા દેશમાં ફરીને અમે ઘણા જ્ઞાની સંત દીઠા પણ તમારા જેવા નિષ્કપટ જ્ઞાન હોય એથી કાંઈ પતિ નથી જતું નિષ્કપટ દંભ રહિત જેનામાં દંભ નથી અને અહંકાર રહિત આ જ્ઞાન આવે ને એટલે એના કરતા જાજો અહંકાર ભળી જાય તમે ખેતરમાં મોલ વાવો ને કપાસ કે બાજરી કે મગફળી એના કરતા જાજુ ઘાસ થઈ જાય વાવો નહીં તોય એને નિંદામણનું ખરજ થાય એના માટે હાથી ઘાકવું પડે ખેતી કરવી પડે એ મોલને હારો રાખવામાં બીજું નથી વાવતા તોય કેટલું વધી જાય છે એટલે અહંકાર એવો છે સાચા સાધુ જોયા નહીં નિર્મળ સંત દેખીને અહીં રહેવા અમે લલચાયા છીએ બીજે તો કામ ક્રોધ લોભ આદિ દોષોથી ભરેલા અને બગની પેઠે ધ્યાન કરતા માયકાસા પાસામાં બંધાયેલા આગળ વાત આવી જઈ નહીં મહારાજ વનમાં એક યોગી બહુ ધ્યાની હતા કે મહારાજ કે આ ધ્યાની છે એટલે અમને અહીં ફાવશ બહુ ધ્યાન કરેશ એટલે મહારાજ અહીંયા રોકાણા પછી શું કર્યું રાત્રિએ પેલા મોડે લગી સૂતા નહીં એક પછી જયારે સૂતા ને એટલે બે જાગતા સુધા વાત આવી હતી થોડા દી પહેલા ભગવાને જાગતા સુધા પેલા ધ્યાની હતા એ જાગતા સુધા એટલે ભગવાને જાણ્યું કે હવે ખોટું ખોટું ઊંઘવું પડશે એટલે હકીકત બધી જણાશે એટલે ખોટું ખોટું ઊંઘે એમ નસકોડા બોલાયા એટલે પેલા માતમાં ઉભા થયા પડખે જે જાડવું હતું ને ત્યાં જોરિયું ટીંગાડેલી એમાં ઘી તેલ લોટ આ બધું ઉતાર્યું પછી કર્યું બરાબર અને પછી મહારાજે જોયું બધું પછી જમી લીધું અને જમીન પછી બરાબર હૂતા એ હૂતા એટલે મહારાજ તો મૂકીને વહી ગયા કાંઈ કાંઈ લાભ નથી આ તો દંભી છે આમ ધ્યાન કરે છે પણ સે દંભ આમાં કઈ સે નહીં જાજું એટલે અહીંયા મહારાજ એટલે રોકાણ જોવામાં આવ્યા 10-20-30 દિવસ તે તે ઠેકાણે રહીને અમે ચાલી નીકળ્યા છીએ તમારા સરખા સંતો મેળવવા માટે અમે ઘર ત્યાજ્યું છે હવે તમે કહો તેમ કરીશું એમ કહી શ્રી હરિ ત્યાં રહ્યા નિત્ય પરસ્પર પ્રશ્ન ઉત્તર કરતા અને પ્રેમ વૃદ્ધિ પામતો શ્રી હરિના અમૃત વચન સાંભળીને સૌ સંત પુલકિત થઈ અને કહેતા કે આવા મોટા બીજા કોઈ હોઈ શકે નહીં સંસ્કૃત પ્રાકૃતની જડી લાગતી તેથી ચતુર સંતો ચકિત થઈ અને સાક્ષાત ઈશ્વર સમજી
અને વર્ણીની સેવા કરતા. સ્નાન પૂજન ધ્યાન સ્મરણ વગેરે મનને એકાગ્ર કરી અને દ્રષ્ટિ સ્થિર રાખી કરતા. ગ્રામ્ય વાર્તા કાંઈ પણ કરતા જ નહીં. ત્યારે સંતો પગે લાગીને પૂછવા લાગ્યા કે આપ કોનું ધ્યાન કરો છો? ત્યારે શ્રીહરિ કહે, અમે રાધાકૃષ્ણનું ધ્યાન કરીએ છીએ. તે અમારા ઇષ્ટદેવ છે. અનંત બ્રહ્માંડના કરતા હર્તા તથા સર્વ અવતારના કારણ છે, તેનું અમે ધ્યાન કરીએ છીએ. એમ શ્રીહરિ પોતે પુરુષોત્તમ હોવા છતાં બોલ્યા, જ્યારે જ્યારે અવતાર ધરે છે ત્યારે પોતાનો મહિમા પોતે કહેતા નથી, પણ સૂર્ય ઉદય થાય ત્યારે જણાયા વિના રહે નહીં. તેમ તેમનું સામર્થ્ય સૌના જાણ્યામાં ન જણાયું સતાયું. અને બીજાને જણાવવાનો બહુ શોખ હોય, હા પેપરોમાં આપે આમ થયું તેમ થયું, પણ હવે જે હશે ને અંદર હશે એ બધું પ્રગટ થવાનું જ છે, ગમે ત્યારે બધાને ખબર પડે. સંતોએ કહ્યું કે અમે પણ શ્રીકૃષ્ણને ભજીએ છીએ અને ગુરુકૃપાથી તેમને મૂર્તિમાં ધ્યાનમાં દેખીએ છીએ. અમારા ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર છે, તેમની દયાથી અનેક નરનારીઓ નિષ્કામી થઈ શ્રીહરિને ભજે છે. ત્યારે વર્ણી કહે, તે હાલ ક્યાં છે? ચાલો આપણે ત્યાં જઈએ જેથી તેમના વહેલા દર્શન થાય. તે જે દેશમાં હોય ત્યાં પહોંચવાનો મને ઉપાય કહો. ત્યારે મુક્તમુનિ કહે, તે હાલ ભુજનગર છે. રસ્તો અતિ વિકટ છે, વચ્ચે સમુદ્રની ખાડી 15 યોજન જેટલી છે. ત્યારે વર્ણી કહે, આ દેહ તો ક્ષણભંગુર છે, એક પળનો પણ વિલંબ મને યુગ સમાન લાગે છે, ખબર નહીં શું થાય. ત્યારે સંત લાગે છે, ત્યારે સંત કહે, સ્વામીની આજ્ઞા વિના તેમના દર્શને જવું ઠીક નથી, માટે અમે તેની આજ્ણા મંગાવીએ છીએ. વર્ણી કહે, મને તો આજને આજ ગુરુ મળે એવો શો ઉપાય છે તે બતાવો. મુક્ત મુનિ કહે, એ વર્ણી, ગુરુ ચૈત્ર માસમાં આવી જરૂર મળશે. તે સાંભળીને વર્ણી મન સ્થિર કરીને રહ્યા અને વિરહમાં વ્યાકુળ થઈ દિવસ ગણવા લાગ્યા. એમ કરતા કરતા જન્માષ્ટમી આવી. ઉત્સવનો દિવસ જાણી આસપાસના લોકો ત્યાં આવ્યા, તપસ્વી ત્યાં આવ્યા છે એવો જાણી અને ખાસ દર્શનની ઈચ્છાથી વધુ સંખ્યામાં લોકો આવી અને ફળફૂલ મેવા મીઠાઈ વર્ણીને અર્પણ કરતા. તેથી સૌ સંતો હરખાતા. પ્રેમી હરિભક્તોને દેખીને શ્રીહરિ પ્રસન્ન થતા. શ્રીહરિએ કહ્યું કે આજે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ દિવસ છે. ગોકુળમાં જેમ ઉત્સવ થયો હતો તેમ આપણે અહીંયા ઉત્સવ કરવો છે. સંત હરિભક્તોને સાથે લઈ અને શ્રીહરિ સમુદ્ર સ્નાન કરવા ચાલ્યા. સવારે ભક્તો મંગલ કીર્તન ગાતા હતા. શ્રીહરિ નખ શિખ ફૂલથી ગરકાવ હતા. શ્રીહરિને પોતાના તટ ઉપર આવેલા જાણી અને સમુદ્રને પણ ઉત્સાહ થયો. સિંધુમાં નાહીને શ્રીહરિ વાત્ય ગાતે ગામમાં આવ્યા. સૌના મનમાં અપાર આનંદ વ્યાપી રહ્યો હતો. મધ્યરાત્રિ થતા સુંદર પારણામાં બાળ મુકુદને પધરાવી સંતો જાંજ મૃદંગ લઈને શ્રીકૃષ્ણ ચરિત્ર ગાતા ઉત્સવ કરતા હતા. શ્રીહરિ એક સ્વરૂપે પારણામાં, એવું દ્રશ્ય દેખાણું, એક સ્વરૂપે પારણામાં અને એક સ્વરૂપે સંતોની મધ્યમાં બિરાજે છે એવા દર્શન દીધા. હરિભક્તોએ દહીં અને હળદર પરસ્પર સાંટી અને કિચડ મચાયો. આ શુકનવાચક પદાર્થ છે, દહીં હળદર એ બધું. પ્રભાત સુધી ઉત્સવ કર્યો. પછી સ્નાન કરી માનસી પૂજા તથા ઉદ્વપણ તિલક કરી ગદગદ કંઠે પ્રેમથી શ્રીહરિની પૂજા કરી સ્તુતિ દંડવત કરી અને નારાયણ ધૂન કરવા લાગ્યા. પછી સ્વામિનારાયણનું નામ લઈને પરસ્પર પગે લાગ્યા. શ્રીહરિ આવતા સૌને પરસ્પર પ્રેમ વધ્યો અને અંતરમાં શાંતિ પણ થઈ અને કોઈ પણ જાતનો ઉદ્વેગ ન રહ્યો. શ્રીહરિએ પોતે રસોઈ બનાવી જમતા, કોઈની કરેલી રસોઈ જમતા નહીં, સ્વયં પાકી પોતે જમીને સંતોને જમાડતા, સંતોની સેવામાં અધિક ઉમંગ રાખતા અને સંતોના હૃદયમાં ભગવાન છે એમ જાણી તેમને જીવન પ્રાણ માનતા. હરિભક્તો પણ શ્રીહરિના મુખની અમૃતવાણી પ્રેમથી સાંભળીને વિવિધ તાપનો નાશ કરવાની ઈચ્છાથી એકાદશી સુધી રહ્યા, કે રહી હમણાં થોડા દિવસ. સૌ ઘરના ધંધો ભૂલી ગયા, હરિમૂર્તિના દર્શનમાં પ્રફુલ્લિત રહેતા,
દ્વાદશીના દિવસ સુધી અપાર ઉત્સવ થયો. અલૌકિક રીતે દેખીને હરિભક્તો આનંદ પામ્યા અને ગમારજનો બળી મળ્યા અને ઘેર ઘેર ગામમાં ઉપદ્રવ કરવા લાગ્યા અને ઘેર ઘેર અધર્મનો પ્રવેશ થયો. શ્રીહરિ ત્યારે શ્રીહરિ ભક્તોને કહેવા લાગ્યા કે સૌ હરિભક્તો તત્પર રહેજો, અધર્મની ચડાઈ થઈ છે, સૌ પોતપોતાને ગામ જાઓ, અધર્મનો સહેજે નાશ થશે. અમારી કાળ શક્તિ હરિભક્તોને વિશે રહેલી છે, તે અધર્મી જનોને બાળ છે. સ્વામીના નામ તે અમારી શક્તિ છે, તેનો જપ કરનારને ભૂત પ્રેત મૂઠ ચોટ જાદુ જીવન વીર કૃત્ય આદિક મલિન દેવ કાંઈ પણ કરી શકે તેમ નથી. જમ કિંકર પણ તેનાથી દૂર ભાગશે. તે મંત્રનો જપ કરનારને રથ વિમાન વગેરે વાહનમાં બેસાડી અંતકાળે સંતને પાર્ષદો સાથે લઈને શ્રીહરિ ધામમાં તીડી જાય. સવારે ભક્તોએ નિયમ દ્રઢ રહેવો, હરિમાં ચિત્ત રાખી કામકાજ કરવું, દેગે સુત નારીએ બધો સંબંધ બે દિવસનો છે તથા તે ઘડી પળમાં મહેમાન છે એમ સમજી કુસંગનો ત્યાગ કરી સાચી પ્રીતિ કરી અને સંતસંગ સત્સંગ કરવો અને સાચો સત્સંગ એને સાચો સત્સંગ કહેવાય એમ કહ્યું. હરિભક્તો શ્રીહરિનું ચિંતવન કરતા આનંદ પામતા પામતા શ્રીહરિને રજા લઈ અને પોતપોતાના ઘેર ગયા. તમે પણ જેને જવું હોય ને હવે સૂટી બાકી ચેષ્ટા બેજો. સહજાનંદ સ્વામી મહારાજ.